गुड मॉर्निंग टू ऑल द स्टूडेंट्स। आज आप स्टैंडर्ड 8 में शुरुआत करीशू यूनिट 2 जेनु नाम है यू लव इंग्लिश डोंट यू। शू नाम है यू लव इंग्लिश डोंट यू, बराबर। जेमा आप शुरुआत करीशू एक्टिविटी नंबर 8। रीड द स्टोरी द बबुल ट्री इज ब्यूटिफुल इजंट इट, बराबर। देर वॉज अ बबुल ट्री इन अ फॉरेस्ट, इट हैड स्ट्रेट ब्रांचिज, इट हैड लॉन्ग वाइट थॉर्न्स एट द बेस ऑफ ईच लीफ टेल। वन डे इट लुक्ड एट द लीव्स ऑफ अदर ट्रीज, द लीव्स हैड डिफरेंट शेप्स, राउंड, नैरो एंड ब्रॉड। द बबुल ट्री लुक्ड सैडली एट इट्स लीव्स एंड थॉर्न्स, इट सेड टू इटसेल्फ, माय लीव्स आर वेरी स्मॉल एंड अनअट्रैक्टिव, दे आर नॉट लाइक द क्यूट लीव्स ऑफ अदर ट्रीज एंड आई हेट माई थॉर्न्स टू। एक जंगल में एक बावड़नू झाड़ हतु, तेने एकदम सीधी सीधी डाड़ियों हती अने दरेक पांदड़ाना छेड़ानी नीचेना भाग में कांटा हता। हवे एवुं कदरूपु पोतानुं रूप जोईने एक दिवस तेणे बीजा वृक्षना पांदड़ाने जोया अने ते बधा जे बीजा वृक्षो हता तेना आकार सरस सरस हता, गोळ हता, सांकड़ा हता, पहोळा हता। एटले ए बावड़नुं झाड़ दुखी थई गयुं अने पोताना पांदड़ा अने कांटा तरफ जोईने बोले छे कि मारा पांदड़ा खूब नाना अने अनाकर्षक छे, ते बीजा वृक्षोना पांदड़ा जेवा सुंदर नथी अने मने आ मारा जे कांटा जे छे ए गमता नथी, हूँ एने धिक्कारूं छूं। One day we heard Bubble said was he appeared before it and said, Dear Bubble, you look very upset. Bubble says, Yo, yes I am. But why? Ask one day we. Because I don't like my tiny leaves. I should have golden leaves and no thorns at all. એટલે વન દેવી બાવળના દુઃખી શબ્દો સાંભળે છે, એની સામે પ્રગટ થાય છે અને બોલે છે કે બાવળ, ઓ પ્રિય બાવળ, તું કેમ બહુ ઉદાસ છે? એટલે બાવળ કહે છે કે હા હું ઉદાસ છું। એટલે વંદઈ પૂછે છે કે શા માટે ઉદાસ છે? એટલે બબુલ કહે છે કે કારણ કે મારા ઝીણા પાંદડા મને ગમતા નથી, મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો મારે બિલકુલ હોવા જોઈએ નહીં। આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેઇડ વન દેવી, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ પ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ The bubble. One day we thought its trunk with her magic streak and disappeared. The next morning, the leaves of the bubble tree changed to the shining golden leaves. શું થઈ ગયું કે એવું પૂછ્યું કે તમારી પાસે જે જાદુઈ શક્તિ છે તેના દ્વારા મને લાગે છે કે તમારે મારો રક્ષણ કરવા માટે મને ઉત્તમ પાંદડા અને કાંટા જે છે તે કાઢી દો। એટલે વનદેવી કહે છે પણ હું દેખાવડું પણ હોવું જોઈએ, મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો અને સોનેરી પાંદડાનું વરદાન આપો, બરાબર છે। પછી શું થાય છે કે વનદેવી તેને વરદાન આપે છે અને બીજા દિવસે એના જે પાંદડા હોય છે તે ગોલ્ડન લીવ્સ બની જાય છે। ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, ધ બબુલ ટ્રી લુકડ બ્યુટિફુલ એન્ડ વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ। શું કીધું? વન દેવી એને મેજિક ટ્રીકથી એના બધા પાંદડા એકદમ ગોલ્ડન ગોલ્ડન બનાવી દીધા અને કાંટા તો બિલકુલ નહીં, અને એકદમ સરસ મજાનું એ બની ગયું છે। બાવળના પાંદડા એકદમ ચમકતા સોનેરી થઈ ગયા, કાંટા તો બિલકુલ છે જ નથી અને બાવળનું જળ એકદમ સુંદર દેખા છે, પણ આ ખુશી એની લાંબો સમય ટકી નહીં। જોઈએ કે આગળ શું થયું। સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, દે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ। કેટલાક લોકો જંગલમાંથી પસાર થતા હોય, તેમણે આ અદ્ભુત ઝાડ જોયું અને પેલા સોનેરી પાંદડા જોયા અને તેને તોડવાનું શરૂ કરી દીધું। ધ બબુલ ટ્રી બેગ્ડ, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ, અ મેન સેડ, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, ધેન દે રન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ, ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ। શું કીધું? બબુલ કહે છે કે તમે મારા પાંદડા, મહેરબાની કરીને મારા પાંદડા નહીં તોડો, પણ પેલો માણસ એમ કહે છે કે અમે તો આ પાંદડા વેચી અને અમારા ફેમિલી માટે વસ્તુ ખરીદીશું, અને આવી રીતે બધા પાંદડા તોડી કાઢે છે અને ફરીથી પાછું બાવળનું ઝાડ કદરૂપું થઈ જાય છે અને વીપ્ડ એટલે રડવા લાગે છે।
After 3 days, one day we appeared again and said, "Dear Babul, why do you look so upset? Where are your golden leaves? I placed with you golden leaves, didn't I?" "Yes, you did, but some people took away my golden leaves. Now I think I should have sparkling glass leaves. Devi, don't forget to remove my thorns," said the Babul tree. So thayu ave pachi one devi aave che ane puche che ke kem tu udas dekhay che, main tane soneri pandada nu vardhan to apelu etle બબુલ કહે છે કે તમે જે વરદાન આપેલું હતું અને જે પાંદડા હતા એ તો બધા પેલા લોકો તોડી ગયા, તો હવે તમે મને ફરીથી કાચના ચળકતા પાંદડા આપો અને મારા કાંટા કાઢવાનું તો તમે બિલકુલ ભૂલતા નહીં. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વન દેવી. વન દેવી એમ કહે છે કે કાચના જે પાંદડા છે તે તો વધારે જોખમવાળા છે, બરાબર. ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ સાઇન ઇન ધ સનલાઇટ. આઈ વિલ લુક લાઈક અ ટ્રી ઓફ લાઇટ. પ્લીઝ ડૂ ઇટ ફોર મી, રિક્વેસ્ટ ઇટ ધ બબુલ ટ્રી. અને કહે છે કે હા કંઈ વાંધો નહીં, એ રિસ્કી હશે તો પણ તમે મને કરી આપો, કારણ કે એની પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડશે ત્યારે હું સારું એવું ચમકીશ. અને ઓલ રાઇટ એઝ યુ વી સેઇડ, વન દેવી એને ફરીથી ગ્રાન્ટેડ કરે છે અને એના કાચના પાંદડા બની જાય છે. ધ કાઇન્ડ વન દેવી ટચ્ડ ધ ટ્રંક ઓફ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી ચેન્જ ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અલાસ ઇટ્સ બ્લુ સો હાર્ડ ધેટ happiness did not last this time too. A thorny vine started blowing through the forest. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The bubble tree was ugly and leafless once again. કાચના પાંદડા બનાવી દીધા, બરાબર, દયાળુ વનદેવીએ. પણ શું થયું કે ફરી એક વખત તેની જાદુ લાકડીથી એને બનાવી દીધા અને બાવળના ઝાડના પાંદડા એકદમ ચળકવા લાગ્યા. અફસોસ, એ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. જંગલમાં તોફાની પવન ફૂંકાયો અને ચળકતા પાંદડા પડી ગયા અને નાના નાના ટુકડા થઈ ગયા. ફરીથી એક વખત બબુલ ટ્રીનું કદરૂપ રૂપ થઈ ગયું. ધ બબુલ ટ્રી વિથ ધ લાઉડ લિટલ સ્ટોની સ્ટોમી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. વોટ સેલ આઈ ડુ? ધ વન દેવી હર્ડ ઇટ સોબ્સ એન્ડ અપિયર્ડ અગેન. વોટ હેપન્ડ અગેન? વાય આર યુ ક્રાઇંગ? સેડ વન દેવી. ધ ક્રુઅલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી દેન આઈ વિલ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ. હેપી સેડ ધ બબુલ ટ્રી. શું કીધું વન દેવીએ? તેના દુષ્કા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા અને પૂછે છે, એટલે પેલું ઝાડ કહે છે, ક્રૂર પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા, હવે તમે મને પહોળા અને સુંવાળા લીલા પાંદડા આપી દો ત્યારે જ મને સંતોષ થશે. ફરીથી હવે એની ત્રીજી ઈચ્છા જાહેર કરે છે. લેટ્સ ટ્રાય ધીસ ટાઈમ, સેડ વન દેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વીસ. ધ નેક્સ્ટ મોર્નિંગ The bubble tree had broad and smooth green leaves and no thorns. It will full of joy. Wow, beautiful leaves I have. Robbers will not steal them. The cruel, strong vine cannot break them. Now I will be handsome and happy forever. શું કહે છે? બીજે દિવસે સવારે બાવળના ઝાડને એકદમ સુંવાળા અને લીલા લીલા પાંદડા થઈ ગયા અને કાંટા તો બિલકુલ નહીં હતા. અને વિચારે છે કે મારે કેટલા સરસ પાંદડા છે, કોઈ ચોર હવે ચોરી નહીં જઈ શકશે અને ક્રૂર પવનથી મારા પાંદડા તૂટી નહીં પડશે, બરાબર. All of a sudden there came a three gods. They were hungry. They saw the broad and soft green leaves of a bubble tree. They ran into the and started eating its leaves. Ouch, ouch, gods, please don't eat my leaves, cried the bubble tree. The gods replied, we are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all. શું થયું? બીજા દિવસે અચાનકથી એ ત્રણ ભૂખી બકરીઓ આવી ગઈ અને બાવળના પેલા જે પહોળા અને કુણા કુણા પાંદડા જોઈને તે પાંદડા ખાવા લાગે, એટલે બાવળ બૂમો પાડે છે કે પ્લીઝ તમે મારા પાંદડાને ખાઈ જાઓ. પણ બકરી કહે છે કે આ પાંદડા ખૂબ જ એકદમ ટેસ્ટી છે, અમે તો આ બધા પાંદડા ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. ધે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ. બધા પાંદડા ખાઈ ગયા અને એકદમ એમને આનંદ અને સંતોષ થઈ ગયો. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ. ઇટ ક્રાઇડ લાઉડલી, ઓ વન દેવી પ્લીઝ સેવ મી. વન દેવી અપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, ટેલ મી વોટ ડુ યુ વિશ. હવે ફરીથી એના આ દુષ્કા સાંભળીને ફરીથી વનદેવી પ્રગટ થાય છે અને કહે છે કે હું તને છેલ્લી વખત કહું છું કે તારે શું બનવું છે. હવે હું છેલ્લી તક આપું છું, હવે હું તને કોઈ બીજી તક આપીશ નહીં. ધ બબુલ ટ્રી સેડ,
The bubble tree said to the one devi, "Now I have learnt a lesson. I don't want any golden leaves, glass leaves or broads of leaves. I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns. I will always be happy and contented with them." શું કીધું કે વનદેવી, મારે હવે કશું જ કરવું નથી, મને હવે પાઠ બરાબર શીખાઈ ગયો છે, મારે કોઈ કૂણા પાંદડા કે કાચના પાંદડા જોઈતા નથી, મને પહેલાં જેવું હતું એવું બાવળનું ઝાડ કરી દો, મને પાંદડા અને સફેદ કાંટા પાછા આપી દો, હું તેમની સાથે હંમેશને માટે ખુશ રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ. ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવર ગ્રીન ડ્રેસ ફોર એવર. અને પછી લાસ્ટમાં વનદેવીએ તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપે છે અને બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહે છે. જોયું ને, ભગવાને આપણને જે આપ્યું એ બરાબર જ છે, એમાં ચેન્જીસ કરવા માટે આપણે કોઈ પ્લાનિંગ કરવા જોઈએ નહીં. આ પાઠના આધારે ક્વેશ્ચન આન્સર તમારે નોટબુકમાં કમ્પ્લીટ કરવાના.